હવે અહીંની મેઇન હાઇલાઇટ તમને કહી દઉં, અનલિમિટેડ થાળીનો કન્સેપ્ટ જે પૂરા સુરતમાં તમને બીજે ક્યાંય જોવા નહીં મળે, ફર્સ્ટ ટાઈમ ઇન સુરત. જમવાનું બહુ ફાઇન, મારી ફેવરિટ આપણે પૂરણપુરી અને તમારી બાસુંદી બહુ ટેસ્ટી છે. તો આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા મેં આ થાળી જઈને બહુ જ સેટિસ્ફાઈડ છું અને બહુ જ ખુશ છું, એકદમ સરસ. મેં શું વધારે પસંદ આવ્યું તમને? કોઈ બી ચીજમાં માઇનસ પોઈન્ટ જેવું કંઈ છે જ નહીં, પસંદ જ આવ્યું બધું. અચ્છા, ચાર પ્રકારના શાક, ત્રણ પ્રકારની બ્રેડ, ત્રણ પ્રકારની દાળ, બે પ્રકારના ફરસાણ, બે પ્રકારની સ્વીટ, આટલી બધી વસ્તુઓ અનલિમિટેડ તમને ખવડાવે છે. અને એની સાથે સાથે આમની જે માસ્ટરી છે ને સાહેબ, એ જે પૂરણપુરી, ઓહ, પૂરણપુરી માટે આ લોકો ખૂબ જ ફેમસ છે. ઓથેન્ટિક ગુજરાતી થાળી, ઓથેન્ટિક ગુજરાતી કા મતલબ હે કે રાજસ્થાની અને ગુજરાતી મિક્સ. ઓકે, પાપડી ચાટ. ઓકે, આ રજવાડી બટેટા એની સાથે ટ્રાય કરીએ. વાહ, અને એમની જે સ્પેશિયાલિટી છે પૂરણપોળી, હંડ્રેડ પર્સન્ટ હું રિકમેન્ડ કરીશ કે આ જગ્યાએ આવીને એકવાર ટ્રાય કરો, 100% તમને મજા આવશે. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ માહિતીને વધુમાં વધુ સુરતી ભાઈઓ બહેનો સુધી શેર કરી દો. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. હું છું અત્યારે સુરતમાં, અને એક્ઝેક્ટ લોકેશન તમને પહેલાં જણાવું ને તો આ પાલ ગામ કહેવાય છે સુરતમાં, અને ગૌરવપથ રોડ કહેવાય. સામે જે ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગ, એની એક્ઝેક્ટ સામે બેલિઝિમો કોમ્પ્લેક્સ છે, બેલિઝિમો હબ કહેવાય છે. એ ફર્સ્ટ ફ્લોર ઉપર કે થાળી ઓપન થઈ છે, જે રાજકોટની બહુ નામાંકિત થાળીમાં એમનું નામ આવે છે. આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહું, ચાર પ્રકારના શાક, ત્રણ પ્રકારની બ્રેડ, ત્રણ પ્રકારની દાળ, બે પ્રકારના ફરસાણ, બે પ્રકારની સ્વીટ, આટલી બધી વસ્તુઓ અનલિમિટેડ તમને ખવડાવે છે. અને એની સાથે સાથે આમની જે માસ્ટરી છે ને સાહેબ, એ છે પૂરણપુરી. ઓહ, પૂરણપુરી માટે આ લોકો ખૂબ જ ફેમસ છે. અને ત્રણ પ્રકારની જે બ્રેડ કીધી ને, એની અંદર એક પૂરી હોય, એક રોટલી હોય અને એક સરપ્રાઈઝ રોટી હોય છે, જે રોજ અલગ અલગ બીટમાં હોય, કોક દીક પાલકની ફ્લેવરમાં હોય, અલગ અલગ હોય છે રેગ્યુલર. અને જો મારાથી કંઈક એડ્રેસમાં ભૂલ થઈ હોય તો વિડીયોમાં અત્યારે નીચે લખાઈને આવતું હોય છે, ડિસ્ક્રિપ્શનમાં બી આપેલું છે અને ગૂગલ લોકેશન બી તમને મળી જશે. હવે ઉપર જઈને મેનેજર જોડે વાત કરીએ અને પછી આગળ થાળીનો ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. અહીંથી ઉપર જવાનો રસ્તો છે, ફર્સ્ટ ફ્લોર ઉપર અહીંયા કે થાળી આવેલું છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર સાહેબ. સાહેબ, તમારું નામ કહી દો. હા જી, મારા નામ હિંમતસિંહ છે. અચ્છા, રાજસ્થાન છે સર. મેનેજર? જી સર, મેનેજર. ઓકે, હવે આપણો અહીંનો ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ સુબે 11 થી 3 વાગ્યા તક, સામકો 7 થી 11 વાગ્યા તક સર. ઓકે જી સર. ઓર પૂરા થાલિકા ઈ કન્સેપ્ટ હે? પૂરા થાલિકા કોન્સેપ્ટ સર. અભી યહાં પે લિખા હૈ ઓથેન્ટિક ગુજરાતી. હા, ઓથેન્ટિક ગુજરાતી થાળી. ઓથેન્ટિક ગુજરાતી કા મતલબ હે કે રાજસ્થાની ઓર ગુજરાતી મિક્સ. ઓકે ઓકે. જો હમારા મેનુ રહેતા ના સર, રાજસ્થાની ગુજરાતી મિક્સ મેનુ રહેતા સર. ઓકે, યે પૂરા થાલિકા પ્રેઝન્ટેશન હે સર. હા, જો હમ એવરીડે કા જો લંચ ઓર ડિનર કા જો મેનુ રહેતા ના, ઉસકો હમ થાલી ડિસ્પ્લે મે પ્રેઝન્ટેશન કરકે લગા દેતે હૈ, તાકિ ગેસ્ટ કો મેનુ ભી દેખે તો ભી કોઈ ઇશ્યુ નહીં, ઓર ઇસમે દેખે તો ભી ગેસ્ટ કો લગે કે યે આઇટમ હમે યહાં પે, ઓર ઇસ તરહ સે થાલી સર્વ હોગી, થાલી સર્વિસ હોગા સર. ઓકે ઓકે. થાળીમાં તમે જોઈ શકો ચાર પ્રકારના શાક છે, બે પ્રકારના ફરસાણ હોય છે, બે ફરસાણના ફરસાણ અને એક ટાઈપનો ચાટ હોય છે, એક ચાટ હોય છે, ચાટ અને બે સ્વીટ, બે સ્વીટ એમાં પૂરણપુરી જે આપણી ફેમસ છે એ તો હોય જ. જો કે અમારી ફેમસ આઈટમ હે જ્યાદાતર વો હે બેસ્ટ પૂરણપુરી હમારી, હે ના? પૂરી છે, ફુલકા રોટી છે, મસાલા રોટી, સરપ્રાઈઝ આઈટમ, સરપ્રાઈઝ આઈટમ વો રેગ્યુલર રહેતા. હા, વો રેગ્યુલર હૈ, વો હમ કિસી કો શો નહીં કરતે, જિસ દિન હમારે હિસાબ સે શેપ કે ક્વાલિટી કે હિસાબ સે ઉસમાં મેડિસિનલ કરતે હૈ. ઇસમે કભી જૈસે પાલક રોટી દેતે હૈ, કભી બીટ રોટી, કભી અજવાઈન રોટી, કભી જીરા પરાઠા, કભી અજવાઈન પરાઠા, એવરીડે કુછ ના કુછ ઇસમે ડિફરન્ટ આપકો મિલેગા હી મિલેગા. અચ્છા, જો સરપ્રાઈઝ રહેગા હંમેશા. અચ્છા, સસ્પેન્સ એકદમ. ઓકે, બિલકુલ સર. મેજોરિટી બધી વસ્તુ આમાં કવર થઈ જાય છે. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં એ વિઝિટ કરાવી. બિલકુલ સર, બિલકુલ બિલકુલ સર. ચાલો આઈએ સર. યે આલુ રસા વાલા, જો રજવાડી આલુ સ્ટાઈલ મે. ઓકે, પૂરા એકદમ છિલકા વાલા સર, મસ્ત. યે રહેગા ઉંધિયો સર, અપના ગ્રીન ઉંધિયો, ગ્રીન ઉંધિયો પૂરા સર. સુરત સ્પેશિયલ, સુરત કી સ્પેશિયલ આઈટમ, મસ્ત એકદમ. ઇસમે ભી અલગ, યે અપના પનીર લવાબદાર પૂરા,
पनीर के पीसेस जी, और ये अपना जो चौली बोली थी दही वाली, ये पूरा वेराइटी सर। यस 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 यस, ये अपना कढ़ी है सर, कढ़ी गुजराती कढ़ी, ये गुजराती कढ़ी सर पूरा, ये पंजाबी दाल सर। ओके, ये अपना गुजराती दाल सर, खट्टा 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 मीठा, खट्टा मीठा मूंगफली के दाने वाला, मूंगफली के दाने वाला। भाई भाई अँ जो रोटली वणाई है अने ये रोटली पछी अँ शेकवामां आवे छे, अने एनी बाजू में तमे जोशो ने तो वहाँ आपणे अत्यारे पूरणपूरी शेकाई छे। आ जो पूरी अँ फ्राई थाय छे, हवे सौथी पहेला आपणे जमशुं ए पहेला छे ने अँ जे लोको जमे छे ने एना थोड़ाक आपणे रिव्यू जाणीए। शुं नाम साहेब तमारुं? યશ પટેલ। યશ ભાઈ અહીંયા સુરતથી જ લોકલ? ના, હું બિલીમણો છું। અને કેવું રહ્યું જમવાનું? બહુ જ ફાઇન છે જમવાનું, હે ને, ટેસ્ટ બન્યા છે। તમારું નામ સાહેબ? ગૌરવ ગોહિલ। તમે ક્યાંથી? નવસારીથી। અચ્છા, જમવાનું કેવું લાગ્યું? જમવાનું બહુ ફાઇન, મારી ફેવરિટ આપણે પૂરણપૂરી અને તમારી બાસુંદી, બહુ ટેસ્ટી છે। અચ્છા, થેન્ક યુ। અને આ ટેસ્ટ તમને કે બીજે મળે છે સુરતમાં? પૂરણપૂરી નામ બધું નહીં, નવસારીમાં કસે જ નહીં, નહીં ને કસે ટેસ્ટ, એમાં અનલિમિટેડ આવી કોન્સેપ્ટ નહીં જોયું હોય ને? ના ના, અહીંયા કસે આવો કોન્સેપ્ટ ચાલતો નથી, શું નહીં સુરતમાં કે નહીં નવસારીમાં, અહીંયા જ અમે જોયો। થેન્ક યુ સાહેબ। તમારું નામ? પંકજ વિસરિયા। ઓકે, કયા કઈ જગ્યાએથી બિલોંગ કરો છો? અમે કચ્છથી બિલોંગ કરીએ છીએ, મુંદ્રા। ઓકે, સુરતમાં રહેવાનું છે અત્યારે? સુરતમાં 2021 આવ્યો છું રહેવા માટે, પહેલાં મુંબઈથી જ હતો। ઓકે, એટલે 52 યર્સ મેં મુંબઈ, હમણાં સુરત આવ્યા છીએ। બરાબર, અને આટલા વખતમાં કોઈ દિવસ મેં થાળી ટ્રાય ક્યાંય બી નથી, ક્યારેક જતા હોઈએ ઓન ધ વે ને જમવાનો ટાઈમ થાય ને લખ્યું હોય ને કે અહીંયા ગુજરાતી થાળી કે પંજાબી થાળી, પણ હું અવોઈડ કરતો હતો। આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા મેં આ થાળી જઈને બહુ જ સેટિસ્ફાઈડ છું અને બહુ જ ખુશ છું, એકદમ સરસ મેં। મારી શોપ અહીંયા નીચે જ છે। અચ્છા, લબ્ધી ટેલર ડિઝાઇનર બહેનનું, અને ફર્સ્ટ ટાઈમ કહું ને થાળી જઈને છું ને હું સેટિસ્ફાઈડ, મજા આવી। હવે એમ થાય કે બધી જગ્યાએ થોડું થોડું ક્યારેક ક્યારેક ટ્રાય કરીશ થાળીઓ, નહીં તો કોઈ દિવસ ટ્રાય નથી કરી। શું વધારે પસંદ આવ્યું તમને? આમાં કોઈ બી ચીજમાં માઇનસ પોઈન્ટ જેવું કંઈ છે જ નહીં, પસંદ જ આવ્યું બધું। અચ્છા, થેન્ક યુ, થેન્ક યુ સાહેબ। હવે આપણે થાળી લઈ લઈએ આપણી જાત। ઓકે, કેસર ડ્રાય ફ્રૂટ બાસુંદી, આ સ્વીટ છે આપણી એક, આપણા ચારેય શાક આવી ગયા, આપણે જોઈ લીધું છે આગળ કયા કયા સબ્જી હતા। ચાલો, ફાઇનલી આપણું થાળ તૈયાર થઈ ગયો છે, અને સૌથી પહેલાં છે ને ચાટથી ટ્રાય કરશું। હા, પાપડી ચાટ છે, દહીં નાખેલું છે, ચટપટો ટેસ્ટ આવે છે, મસ્ત લાગે છે। અને આજે એમની હવે સરપ્રાઈઝ પૂરી છે ને, એ ટ્રાય કરશું, ગરમ ગરમ છે, અને આ રજવાડી બટેટા એની સાથે ટ્રાય કરીએ। વાહ, છાલવાળું શાક છે, ટમેટા ને એ બધું નાખેલું છે, છાલવાળા શાકની એક મીઠાશ જ અલગ હોય, ટેસ્ટ છે બહુ મસ્ત, બહુ ઓઇલી નથી કાંઈ, એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવું છે, કેમકે ગુજરાતી રાજસ્થાનીનું મિક્સઅપ છે આ ચોળીનું શાક। દહીંમાં વઘારેલું છે, એક કઠોળનું શાક લગભગ રેગ્યુલર રહેતું હોય છે, એક ગ્રીન સબ્જી રેગ્યુલર રહેતી હોય છે, એક પંજાબી સબ્જી ગમી રેગ્યુલર રહેતી હોય છે। સારું છે શાક, અને એમની જે સ્પેશિયાલિટી છે પૂરણપોળી, અંદરનું જે પૂરણ હોય છે ને એનો ટેસ્ટ જબરજસ્ત હોય છે, ઓરેન્જ કલર છે, ખ્યાલ નથી કે વિડીયોમાં દેખાશે કે નહીં સરખી રીતે। હું ચલણ મારીને કહી શકું, પૂરા સુરતમાં તમને ક્યાંય આ રીતનું ફૂડ અનલિમિટેડ કન્સેપ્ટ ક્યાંય જોવા નહીં મળે આ ભાવમાં। આ ઢોકળા ફરસાણ ટ્રાય કરીએ, હમ
એકદમ ફ્રેશ. અહીંની મેઇન ખાસ વાત મને શું લાગે ખબર છે, તમે કદાચ ફેમિલી જોડે આવો ને તો ઘણા લોકોને અમુક સબ્જી ન ભાવતી હોય તો એને ઓપ્શન મળી રહે કે ભાઈ આ સબ્જી આપણને નહીં પસંદ તો આ તો આપણને ભાવશે જ. એવી જ રીતના દાળમાં એવી રીતના ઓપ્શન છે કે માનો કે કોકને કઢી ન ભાવતી હોય તો તમે ગુજરાતી દાળ ખાઈ શકો, એ બી ન પસંદ હોય પંજાબી દાળ ખાઈ શકો. બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આ ફરસાણા જે છે ચાઇનીઝ સમોસું એ ટ્રાય કરી લઈ. વાહ, ઉપરનું પડે છે ને એકદમ ખસ્તું છે, પતલું છે એકદમ, સ્ટફિંગ બહુ મસ્ત છે. હવે એક પંજાબી સબ્જી ખાઈ લઈ પછી એટેક કરી આપણે સ્વીટ ઉપર. જો આ પનીરની ક્વોલિટી જોઈ દો, એમાં દેખાય છે કે નહીં આઈડિયા નથી મને, પણ એકદમ સોફ્ટ છે. હા હા, હું તમને એ ખાતરી મળીને કહી શકું કે અનલિમિટેડના કન્સેપ્ટમાં મેં એવી જગ્યાઓ પણ જોઈ છે જેને પંજાબી શાક પનીર મટર શાકભી આપવાના છે, ઓલું આપવાના છે, ઓલું આપવાના છે. પનીરનું નામ હોય પણ અંદર પનીરનો જોવા મળે, વેજીટેબલ્સ જ તમને જોવા મળે. આ મારી સાથે અનુભવ થયેલો છે એટલે આ વસ્તુ હું ક્લિયર કરું છું. નહીં નહીં, થેન્ક યુ. હવે એમની એક સ્વીટ ટ્રાય કરી લઈ. લોટ્સ ઓફ ડ્રાય ફ્રૂટ સ્વીટનેસ માપે. હવે એક આ ગ્રીન ઊંધિયું ટેસ્ટ કરી લઈએ આપણે. ઊંધિયું થોડુંક ખટમીઠું છે અને સ્વાભાવિક છે, એનો ટેસ્ટ એ જ રીતના હોય. બધા વેજીટેબલ્સ આમાં નાખેલા છે, ઘણા બધા વેજીટેબલ્સ આમાં દેખાય છે. ટેસ્ટ બહુ મેન્ટેન કર્યો છે. આમ તો આ બધું વારાફરતી વારા ટેસ્ટ કરીશ ને ત્યાં પેટ ફૂલ થઈ જવાનું છે. રાઈસ હું લઈશ નહીં પણ હું આના વિશે થોડીક માહિતી આપી દઉં તમને. આ પંજાબી દાળ છે જેને આપણે દાળ ફ્રાય કહીએ, પરફેક્ટ. આ ગુજરાતી દાળ ઘણી જગ્યાએ મેં દાળ છે ને પાણી જેવી ઉપર આમ થોડુંક પડી રહ્યું હોય ને તો ઉપર પાણી છૂટું પડી ગયું હોય, આ તમે દાળની ક્વોલિટી જોવો. ખટમીઠો ટેસ્ટ છે, પરફેક્ટ ગુજરાતી દાળ. કઢી એકદમ કાઢી છો, જીરાનો વઘાર ઉપર ફૂલ માત્રામાં દેખાય છે. હા હા, ઓલ ઓવર જબરજસ્ત અનુભવ છે અમારો. આ છાશ જોઈ લ્યો, આની ક્વોલિટી જોઈ લ્યો તમે. આ પતલી નથી, એકદમ જાડી છે. હવે હું જમવાની આગળ મજા લઉં છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વધુ વધુ શેર કરી દેજો. લગભગ પૂરા સુરતમાં તમને આ પ્રાઇસમાં આ રીતની અનલિમિટેડ ગુજરાતી થાળી 100% તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. 100% હું રિકમેન્ડ કરીશ કે આ જગ્યાએ આવીને એકવાર ટ્રાય કરો, 100% તમને મજા આવશે. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ માહિતીને વધુ વધુ સુરતી ભાઈઓ બહેનો સુધી શેર કરી દો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.